ચંદ્ર ફરતે કુંડાળું જોવા મળતા વરસાદ અંગે મળ્યા અતિ મહત્વના સંકેત. 7 દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે આગામી 7 દિવસની વરસાદની આગાહી અને ચંદ્ર ફરતે કુંડાળું હોય તો વરસાદના શું સંકેત હોય છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવવાની છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે. તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. છેલ્લા 33 વર્ષથી ભડલી વાક્ય આકાશી કસ તેમજ વનસ્પતિની હિલચાલને ધ્યાને લઈ આગાહીકાર રમણીક વામજા વરસાદની આગાહી કરે છે. તેમણે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરી છે, સાથે જ ક્યાં કેટલો વરસાદ પડશે તે અંગે પણ આગાહી કરી છે. તો ચાલો રમણીક વામજાની ચંદ્ર ફરતે કુંડાળાને લઈને આગાહી છે તેના વિશે વિસ્તારથી ચર્ચા કરીએ. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ચોમાસાની ચાલ કેવી રહેશે અને ક્યાં કેવો વરસાદ પડશે તે જાણવું ખૂબ અગત્યનું છે. આવામાં છેલ્લા 33 વર્ષથી ભડલી વાક્ય આકાશી કસ તેમજ વનસ્પતિની હિલચાલને ધ્યાને લઈ આગાહી કરતા રમણીક વામજા વરસાદની આગાહી કરે છે. તેમણે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરી છે, સાથે જ ક્યાં કેટલો વરસાદ પડશે તે અંગે પણ આગાહી કરી છે. આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી સામે આવી છે. તેમણે કહ્યું છે કે વરસાદ ભૂક્કા કાઢશે. રમણીક વામજાએ વધુમાં જણાવ્યું કે જુલાઈમાં 2-10 ઇંચ વરસાદ ખાબકશે, મોટાભાગના ડેમ ઓવરફ્લો થશે, ચંદ્ર ફરતે કુંડાળું જોવા મળતા સારા વરસાદના સંકેત મળ્યા છે, 7મ-8મમાં પણ શ્રીકાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર રમણીક વામજાએ કહ્યું કે જુલાઈમાં સૌરાષ્ટ્રના ડેમ ઓવરફ્લો થશે, પાછોતરો વરસાદ પણ સારો થશે, પવન અને ગરમીનું જોર વધશે. વધુમાં તેઓ જણાવે છે કે આ વર્ષે નવરાત્રિમાં વરસાદ પડશે અને શીતળા નક્ષત્રમાં સારો વરસાદ થશે, જ્યારે 55-60 ઇંચ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ભાદર સહિત સૌરાષ્ટ્રના ડેમ છલકાશે, નર્મદા ડેમ પણ ઓવરફ્લો થશે તેવી તેમણે આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે 7 જુલાઈ સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ થશે, સમગ્ર સૌરાષ્ટ્રમાં 2-10 ઇંચ વરસાદ થશે, સૌરાષ્ટ્રના નદી નાળા છલકાઈ જશે. જુલાઈ મહિના માટે આ અતિ મહત્વની અને સૌથી શ્રેષ્ઠ આગાહી કહી શકાય. રાજકોટમાં વરસાદી માહોલ યથાવત છે, લોકો પરેશાન છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. રાજકોટમાં વરસાદી માહોલ યથાવત, જેમાં પોપટપરા નાળા, એસ્ટ્રોન નાળા તથા 150 ફૂટ રિંગ રોડ પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે રાજકોટમાં સાંજના 7 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપ્યું છે. શહેરમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટના બની છે, જેમાં એસ્ટ્રોન નાળા સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. થોડા સમય માટે પડેલા વરસાદ બાદ વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. નોંધનીય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્ય હવામાન વિભાગ દ્વારા સાંજના 7 વાગ્યા સુધીની જે આગાહી કરવામાં આવી છે તેમાં ઉત્તર ગુજરાતના 5 જિલ્લાને બાદ કરતા રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટના મુખ્ય માર્ગોમાંથી 150 ફૂટ રિંગ રોડ પર પણ વરસાદ બાદ પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદના પાણી ભરાવવાના કારણે કેટલાક ભાગોમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. વધુમાં રાજકોટમાં સતત 4 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે, જેમાં આજે પણ વરસાદી માહોલ છે. વધુમાં હવામાન વિભાગ જણાવે છે કે માત્ર અડધા ઇંચ જેટલા વરસાદથી પાણી ભરાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 7 દિવસ સુધી હજુ પણ વરસાદ યથાવત જોવા મળશે. હજુ પણ આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં વહેલું પહોંચેલું ચોમાસું 13 દિવસ બાદ સક્રિય થયું હતું અને હવે આગળ વધેલું ચોમાસું સમગ્ર ગુજરાતમાં દમ બતાવી રહ્યું છે. રાજ્યના દરેક ભાગોમાં વરસાદ થતાં લોકોને હાશકારો થયો છે, સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. આવામાં આગામી 7 દિવસના હવામાન અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આવનારા 7 દિવસોમાં ક્યાં ક્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તે અંગે પણ માહિતી આપી છે. ચાલો જાણીએ આગામી 7 દિવસની આગાહી. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે ગુજરાતમાં આગામી 7 દિવસની હવામાનની આગાહી કરતા જણાવ્યું છે. આગામી 7 દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. આજે જ્યાં ભારે વરસાદની આગાહી છે અને યલો એલર્ટ છે, તેમાં બનાસકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. 7 દિવસ મેઘરાજા મન મૂકીને રમઝટ બોલાવશે. આજે સૌરાષ્ટ્રના તમામ સહિત 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આગાહી કરવામાં આવી છે, જ્યાં આજે ભારે વરસાદની આગાહી છે અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ 6 જિલ્લા ક્યાં છે તેના વિશે પણ આપણે જાણીએ. આવતીકાલની રવિવારની વાત કરીએ તો આવતીકાલે રવિવારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. આ તમામ 5 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સોમવારે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આજે અને આવતીકાલે ગુજરાતના તમામ જિલ્લાનો સમાવેશ થાય છે, જ્યાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની વોર્નિંગ આપવામાં આવી છે. આજની સ્થિતિમાં નોર્થ ઇસ્ટ સૌરાષ્ટ્ર, કચ્છ અને કચ્છ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, સાથે જ એક વિન્ડર પિયર ઝોન બન્યું છે, જેના લીધે 7 દિવસ સુધી વરસાદ જોવા મળી શકે છે. હજુ સવાલ એક એ પણ છે કે ગુજરાતમાં ચોમાસું આવી ગયું છતાં અનેક ગામોમાં હજુ પણ વરસાદ નથી પડ્યો, શું તેની પાછળનું શું કારણ હોઈ શકે? ગુજરાતમાં ચોમાસું શરૂ થયાના દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી સાર્વત્રિક વરસાદ માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ સામાન્ય તો કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે ચોમાસું બેસી ગયું હોવા છતાં હજુ ગુજરાતમાં ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ નથી વરસ્યો અને ઘણા ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા છે કે જો સારો વરસાદ થાય તો તેઓ વાવણી કરી શકે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો અહીં દાંતીવાડા, દાંતા, દિયોદર, ડીસા તાલુકામાં પ્રમાણમાં સારો વરસાદ થયો છે. કેટલીક જગ્યાએ વાવણી થઈ શકી છે, જ્યારે બાકીના ઘણા વિસ્તારોમાં હજુ સુધી વરસાદ અપૂરતો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં જામકંડોરડામાં વધુ વરસાદ થયો છે, જોકે બાકીના વિસ્તારોમાં પ્રમાણમાં ઓછો વરસાદ છે. આ જિલ્લામાં પણ ઘણા ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. ખેડૂત રવિભાઈ રાજકોટ જિલ્લામાં રાણપુરમાં રહે છે અને મગફળી, ડુંગળી, મરચા વગેરેનું વાવેતર કરે છે. તેમનું કહેવું છે કે તેમના ગામમાં હાલમાં હજુ સુધી સારો વરસાદ નથી થયો. ઘણા ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે, જોકે તેમની જમીન પિયતની હોવાથી તેઓ વાવણી કરી શક્યા છે. તેમના મતે રાજકોટ જિલ્લાના ગોંડલ, લોધિકા, જસદણ વગેરે તાલુકાના ગામોમાં વાવણી થઈ છે, બાકીના વિસ્તારોમાં હજુ વાવણી બાકી છે. જોકે તેઓ કહે છે કે રાજકોટ જિલ્લામાં 50% ખેડૂતોએ વાવણી કરી નાખી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે જિલ્લામાં સાર્વત્રિક કહી શકાય એવો વરસાદ થયો નથી અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જિલ્લાના ઘણા તાલુકા એવા છે જ્યાં વાવણી લાયક વરસાદ હજુ પણ થયો નથી. એવી જ રીતે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી શું છે તે પણ જાણીએ. ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ વધશે અને કયા જિલ્લામાં ઘટશે? ગુજરાતના હાલના સમયમાં ઘણા જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ક્યાંક સામાન્ય તો ક્યાંક મધ્યમ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે, તો કેટલાક જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા તેમજ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી છે. તેમજ બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ કેમ નથી થયો, આ પણ હજુ એક સવાલ છે. ગુજરાતમાં આ વખતે ચોમાસું મોડું શરૂ થયું છે અને 20 જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ હતી, એટલે સ્વાભાવિક રીતે વરસાદ પણ મોડો શરૂ થયો છે. હવામાન નિષ્ણાતો અનુસાર ગુજરાતમાં પડેલો અત્યાર સુધીનો વરસાદ એ પ્રિમોન્સૂન એક્ટિવિટીનો ભાગ ગણી શકાય. તેમના મતે ખરેખર તો ગુજરાતમાં હવે ચોમાસું હવે જામ્યું છે અને ભેજવાળા પવનો ગુજરાતમાં વાઈ રહ્યા છે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં હવામાન વિભાગના અધ્યક્ષ ડૉક્ટર મનોજ લુણાગરિયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત છેલ્લા 2 દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં થઈ છે. 2 દિવસ અગાઉ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જ ચોમાસું સક્રિય હતું, એટલે કે 2 દિવસ પહેલાં જે વરસાદ થયો એને પ્રિમોન્સૂન એક્ટિવિટીનો ભાગ કહેવાય છે. આવું એકાદ અઠવાડિયાથી થઈ રહ્યું હતું, જ્યારે હવે ચોમાસાના પવનો છેક ઉત્તર ગુજરાત સુધી પહોંચી ગયા છે, એટલે આગામી દિવસોમાં સતત વરસાદની આગાહી છે. ગુજરાતમાં નૈઋત્યના પવનો વરસાદ લાવે છે અને તેમના મતે હવે ગુજરાતમાં નૈઋત્યના ભેજવાળા પવનો સ્થાપિત થયા છે, એટલે હવે સાગર પરથી જે પવનો આવશે એ ભેજવાળા જ આવશે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. લાંબા સમય વરસાદની હેલી સુધી પણ વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું ક્યારે જામશે, આ હજુ એક સવાલ છે. હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જે સાગરથી 4.5 કિલોમીટર ઉપર ફેલાયું છે. આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ માટે અનુકૂળ માનવામાં આવે છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હાલના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું સક્રિય છે, એટલે ત્યાંના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદ મોડો કેમ શરૂ થયો એના કારણોમાં ડૉક્ટર મનોજ લુણાગરિયા કહે છે કે ગુજરાતમાં આ વખતે આમ પણ ચોમાસું મોડું શરૂ થયું છે. તેમના મતે વર્ષ દરમિયાન વરસાદમાં આવી અનિયમિતતા આવતી હોય છે, એટલે ક્યાંક વધુ વરસાદ પડી જાય છે તો ઘણા દિવસો સુધી વરસાદ પણ ન પડે એવું પણ થતું હોય છે. આ પરિસ્થિતિ માટે જળવાયુ પરિવર્તન સીધી રીતે અસર ન કરતું હોવાનું જણાવી તેઓ કહે છે કે ખરું કે જળવાયુ પરિવર્તનને લીધે તેમાં વરસાદની અનિયમિતતામાં થોડો વધારો થયો છે. ગુજરાતમાં વરસાદની બદલાયેલી પરિસ્થિતિ અંગે તેઓ કહે છે કે આપણે ત્યાં હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ થાય છે. એક સમયે ત્યાં દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાતી હતી, જોકે ત્યાં પણ ક્યાંક છૂટો છવાયો ક્યાંક નહિવત વરસાદ હાલ પડી રહ્યો છે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.